હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં ટોટો સમ્રાટ સામંતગઢવી. તો હવે તમારા સપના ઉપર આવીએ કે તમારે સપનું છે ખાખી પહેરવાનું. તો એના માટે તમારે કોન્સ્ટેબલ બનવું હોય શું કરવું પડે? હાવ સિમ્પલ વસ્તુ છે કે 200 માર્ક્સનું પેપર આપશે, જેમાં ગણિત હશે, રિઝનિંગ હશે, ગુજરાતી હશે, બંધારણ હશે, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ, ઇતિહાસ, ભૂગોળ અને વારસો. એ 200 પ્રશ્નોમાંથી કોના કેટલા પ્રશ્ન હશે તમને એ ખબર છે? ગણિતના 30 હશે, રિઝનિંગના 30 હશે, ગુજરાતીના 20 હશે. તમે કેવડા નસીબદાર છો કે તમને પહેલાંથી ખબર છે શું પૂછાવાનું છે. આગલી અત્યાર સુધીની ભરતીમાં આ કંઈ ચોખવટે નહોતી કરતા કે કયો વિષય કેટલો પૂછાય. આ વખતે તો બધું તમને મસ્ત આમ લાઈન ટુ લાઈન આપી દીધું છે. ગણિતના 30 પ્રશ્નો, રિઝનિંગના 30 પ્રશ્નો, ગુજરાતીના 20 પ્રશ્નો, બંધારણ અને પંચાયતી રાજના 30 પ્રશ્નો, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સ 40 માર્ક્સનું, ઇતિહાસ, ભૂગોળ અને વારસો 50 માર્ક્સનું. આમ કરીને તમારા બે ભાગ થઈ જાય, એક 80 માર્ક્સનું અને બીજું 120 માર્ક્સનું. ટોટલ તમારું પેપર 200 માર્ક્સનું. તમે પીએસઆઈની તૈયારી કરતા હો તો પીએસઆઈમાં ગણિત તમારું 50 માર્ક્સનું, રિઝનિંગ તમારું 50 માર્ક્સનું. આનું આ જ ગણિત રિઝનિંગ તમારે ત્યાં કરવાનું થાય છે. અહીંયા ગુજરાતી તમારું 20 માર્ક્સનું છે, એ સામે તમારું મેન્સમાં જતું રહેશે, ત્યાં 10 માર્ક્સનું થઈ જશે. બંધારણ અહીંયા છે, સામાન્ય વિજ્ઞાન અહીંયા છે, સામાન્ય જ્ઞાન અહીંયા છે, કરંટ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે. વધારાનું શું છે? તો કે બંધારણની સાથે જાહેર વહીવટ છે, વિજ્ઞાનની સાથે ટેકનોલોજી છે, સામાન્ય જ્ઞાનમાં પર્યાવરણ એડ કર્યું છે, વત્તા અર્થશાસ્ત્ર ઉમેર્યું છે. આ બધું ભેગું કરો એટલે 200 માર્ક્સનું અને આ 100 માર્ક્સનું તમારું લેખિત, એમ કરીને 300 માર્ક્સ થયા. તો આ બાજુ 200 છે, આ બાજુ 200 છે, આ ઓલમોસ્ટ સેમ ટુ સેમ છે. પર્યાવરણ તમારે અહીંયા આવશે જ તે, પર્યાવરણ તમારે કોન્સ્ટેબલમાં આવશે જ તે, એટલે એ અહીંયા તો આવી જ ગયું છે. અર્થશાસ્ત્રના પ્રશ્ન પૂછાઈ શકે છે, ખાલી આ બે પ્રશ્નમાં પીએસઆઈ અલગ પડે, જાહેર વહીવટની ટેકનોલોજી, બાકી ઓલમોસ્ટ કોન્સ્ટેબલમાં બધું કરવાનું જ છે. તો મોટું મોટું આપણે જોઈએ તો 10-11 વિષય એવા થાય, જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પર્યાવરણ ગણી લઈએ તો 11 થયું. સામે જો કે ગુજરાતીમાં બહુ કંઈ ગાઢી લેવા જેવું નથી. તો કોન્સ્ટેબલ માટે 10-11 વિષય છે, સામે તમારે પીએસઆઈ માટે 15-15 જેટલા વિષય કરવાના થાય. તો આ 10-15 વિષયમાં તમારી 2 પરીક્ષા આવી જાય. મતલબ કે 15 કરો તો 2 આવી ગયું, 10 કરો તો કોન્સ્ટેબલ આવી ગયું. એ ડિપેન્ડ કરે તમે કયું ફોર્મ ભર્યું છે એના બેઝ ઉપર આપણે જવું પડે.